સ્વાગત છે હું છું પ્રતિપાલ દશક દર્શક મિત્રો શતરંજ કાર્યક્રમમાં આજે વાત કરવી છે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી વિશે અને તેની સાથે જ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આવનારી એકવીસ તારીખ તેના અંતર્ગત નિર્માણ ન્યૂઝ ટીમ દ્વારા એક ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે સૌપ્રથમ નજર તેની પર કરી લઈએ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકમાંથી રાધનપુર અને બાયડ બેઠક પર પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી એકવીસમી ઓક્ટોબરના રોજ મતદાન થશે જ્યારે ચોવીસમી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે જેમાંથી ચાર બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે જો કે ફરીથી એક જાહેરાત કરવામાં આવી હતી અને રાધનપુર અને બાયડની ચૂંટણી પણ જાહેર કરાઈ છે જ્યારે મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણી અંગે જાહેરાત થઈ નથી બેઠકોની વાત કરીએ તો અમરાઈવાડી બેઠક જેમાં ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી ત્યારબાદ લુણાવાડા બેઠક જેમાં ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી ત્યારબાદ ખેરાલુ બેઠક જેમાં ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી થરાદ બેઠક જેમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી ત્યારબાદ બાયડ બેઠક જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી અને અંતે રાધનપુર બેઠક જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી થઈ હતી હવે વાત કરીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વિશે તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બે માટે ભાજપ અને શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનની જાહેરાત બાદ શિવસેનાએ હવે સ્વીકારી લીધું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ હવે મોટાભાઈની ભૂમિકામાં આવી ગયું છે ત્યારે ભાજપ એકસો પચાસ બેઠકો પર અને શિવસેના એકસો ચોવીસ બેઠકો પર ચૂંટણી લડવાનું છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે ભાજપે પોતાના એકસો પચીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી આ યાદીમાં એકાવન ઉમેદવારોના નામ જાહેરાત કરવામાં આવ્યા છે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ બોકરથી ચૂંટણી લડવાના છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે કોંગ્રેસના છ હાલના ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવાનો નિર્ણય લીધો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો દર્શક મિત્રો જે રીતે અહેવાલમાં જોયું કે કઈ રીતની હાલમાં સ્થિતિ છે પરિસ્થિતિ છે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે અને આમાં અત્યારે હાલમાં જે બળ્યો બળ બળવાન પક્ષ માનવામાં આવે છે તે ભારતીય જનતા પાર્ટી છે સાથે જ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની સાથે શિવસેના દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તો તે પણ ખૂબ જ અત્યારે મજબૂત માનવામાં આવે છે અને કોંગ્રેસની હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ખૂબ જ નબળી પુરવાર થઈ રહી છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેની અંદર ગણ અત્યારે હાલમાં આંતરિક કલેહ જોવા મળી રહ્યો છે ભદ્રુદ્દીનશિય કદાચ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવામાં આવે છે ગુજરાતમાં તેઓના દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે સાથે જ જયરાજસિંહ પરમાર પણ ક્યાંક નારાજ છે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ પણ પ્રચાર નહી કરે એટલે કે ક્યાંક નારાજગી જોવા મળી રહી છે તો જોવાનું રહેશે કે આવનારા સમયમાં શું પરિણામ આવે છે આ ચર્ચા આગળ અત્યારે હાલમાં ચર્ચામાં મારી સાથે જોડાઈ ચુક્યા છે શ્રદ્ધાબેન રાજપૂત જેઓ ભાજપના નેતા છે પ્રશાંત ગઢવી જેવો રાજકીય વિશ્લેષક છે અશોક શર્મા જેવો શિવસેનાના નેતા છે આ તમામનું સ્વાગત છે સૌ પ્રથમ શ્રદ્ધાબેન આપને પૂછવા માંગીશ જે રીતે એકવીસ તારીખે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે તેની અંતર્ગત હાલમાં કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ ત્યારબાદ પછી વાત કરવી છે મહારાષ્ટ્ર પણ સૌપ્રથમ વાત કરીશું ગુજરાત પેટા ચૂંટણી વિશે શું પ્રતિપાલ સિંહ બધા જાણે છે અને સર્વ છે કે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે સરકાર છે એટલે અમારા માટે એક બુથ લેવલ સુધીના દરેક કાર્યકર્તા પેચ પ્રમુખ એ જ અમારી રણનીતિ છે અને એ જ અમારું માઇક્રો પ્લાનિંગ વર્ક છે કાર્યકર્તાઓ છે એમની સખત મહેનત સરકારના કરેલા જેટલા બી રાજ્ય સરકારના કરેલા અને કેન્દ્ર સરકારના કરેલા કાર્યો જે લોકો સુધી પહોંચ્યા છે એ અને એની સાથે અમારું સબળ અને સશક્ત નેતૃત્વ આ બધું જ કોમ્બિનેશન મળીને બધા જ જે લોકો છે એ ચૂંટણીની અંદર છ છ વિધાનસભાની સીટ ઉપર સખત પરિશ્રમ કર્યા છે અમારા તમામ મોરચા સાથે સાથે મોરચા હોય અમારું સંગઠન હોય અમારી રાજ્ય સરકારની કરેલી કામગીરી કેન્દ્ર સરકારની કામગીરી આ બધું જ કોમ્બિનેશન લઈને અમે બૂથથી લઈને ગામ સુધી લઈને પેજ સુધી પહોંચ્યા છીએ અને ત્યાં સતત અમારા લોકોનો પ્રવાસ ચાલુ છે અને પ્રચાર પ્રસાર ચાલુ છે અને લોકોનો ખૂબ સારો પોઝિટિવ ફીડબેક બી છે એટલે હું આપને આ મંચ પરથી કહી દેવા જનતા જનાદળના આશીર્વાદ છે ગુજરાતની એ ફરીથી પેટા ચૂંટણીમાં મળશે અને બધી જ પેટા તમામે તમામ સીટ ઉપર ગુજરાતની જનતા જનાદળ ફરીથી અમને સેવાનો મોકો આપીને અમારા દરેક જે કેન્ડિડેટ્સ છે એમને ભવ્ય જીત આપશે પરંતુ શ્રદ્ધાબેન જે રીતે પલટાની પણ વાત કરીએ તો અલ્પેશ ઠાકોર ધવલસિંહ જાલા રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે શું એક દિવસમાં વિચારધારા બદલાઈ જશે પલટો કરવાથી પ્રતિપાલસિંહ જો એક વસ્તુ તમને અહીંયા કહી દઉં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અને એ વિચારધારામાં એ જે પ્રમાણે જે કહે છે એ કરે છે એ એના નેતૃત્વને એના કાર્યકર્તાઓએ દેખાડ્યું છે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેના નેતા એના કાર્યકર્તા અને એનું કમિટમેન્ટ જુએ છે અમારા જે પણ હતા બે હજાર ઓગણીસની અંદર આવતાની સાથે તમે જો કે ત્રણસો સિત્તેરની કલમ હોય પાંત્રીસ એની કલમ હોય ટેક્સ સેક્શનની અંદર જે રિફોર્મ્સ હોય ટ્રિપલ તલાકની વાત હોય આતંકવાદના મુદ્દે જેટલા લો કડક કરવાના હોય એની સાથે રાજ્ય સરકારની જેટલી બી સ્કીમો છે એમએસએમઇ હોય કે અત્યારે પોર્ટને દોરવાની કામગીરી હોય સુજલામ સુફલામ યોજના હોય આ બધું જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે નેતા છે જેમ કમિટમેન્ટ કરે છે એ કામ કરે છે અમારે ત્યાં કોઈ વ્યક્તિનું વિશેષ મહત્ત્વ નથી એટલે વ્યક્તિવાદ નથી એ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ છે કે જે લોકો આયા છે એ લોકો જે વિચારધારા સાથે જે તે પાર્ટીમાં હતા એ વિચારધારાને છોડીને આ વિચારધારા સાથે જોડાયા છે કારણ કે ત્યાં એમને કશું કરવાનો મોકો મળતો નતો હવે એમને લાગે છે અને અહીંયા પાર્ટીની એક શિસ્ત છે અહીંયા એક પાર્ટીનું ડેકોરમ છે જે સર્વવિદિત છે કે એ પાર્ટી પાર્ટીની પ્રમાણે ચાલે છે એટલે એ લોકો પણ એની અંદર જુદમાં સાકરની જેમ ભળી જશે પ્રશાંતભાઈ લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે હવે પેટા ચૂંટણી વિધાનસભાની આવી રહી છે ગુજરાત વિધાનસભાની પરંતુ હકીકતમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર ઉભો રહે હકીકતમાં નામ અત્યારે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાલી રહ્યું છે તો વડાપ્રધાન મોદી ઉપર જ તેમના નામ ઉપર જ કે ક્યાંક તમામ જે ઉમેદવારો છે તેઓને મત મળે છે પછી ભલે અલ્પેશ ઠાકોરે ધવલસિંહ ઝાલા હવે પક્ષ પલટો કરીને આવ્યા હોય પરંતુ કદાચ અત્યારે વોટ જે છે તે ભાજપ અને નરેન્દ્ર મોદીના નામ ઉપર જ મળે છે શું કહેશો

આ પર એમણે કીધું તમારા હિતમાં છે સ્વીકારતા શીખો કારણ કે ભલે અહીંયા લોકશાહીમાં વિરોધ પક્ષ નથી પણ અમે જયારે કેતા હોય ત્યારે તમારા તો બોલીએ છીએ શું કેશો જે આવી રહી છે પેટા ચૂંટણીમાં એવું છે કે ભાજપ ને વકરો એટલો નફો છે કારણ કે ચાર સીટ હતી છ માંથી બે સીટ જે છે અલ્પેશ ઠાકોર ને ધવલસિંહ એ એમનામાં ભળ્યા છે નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિના નામથી મત લઈ આવશે જીતી પણ જશે કદાચ કારણ કે અત્યારે માહોલ એક તરફી ચોખ્ખું છે કોંગ્રેસની નિરસ્તા દેખાઈ રહી છે એટલે એ નિરસ્તાને ધ્યાનમાં રાખી અને હજી ક્યાંય આપણને જોવા મળતું નથી કે કોંગ્રેસ એવા કોઈ પ્રચારમાં લાગી ગઈ હોય કારણ કે છેલ્લી ઘડી સુધી ટિકિટની મારામારી ટિકિટની કાપા કાપી અહીં ઓલરેડી ઊભી નથી થતી શ્વાસ નથી લઈ શકતી અને આંતરિક વિગ્રહ આપણે આજે બી જોઈ રહ્યા છે કે એક સમયના કોર્પોરેશનના મેયર કક્ષાના માણસ બદરુદ્દીન શેખ જયરાજસિંહ પરમાર જે પ્રવક્તા આપણી જોડે ડિબેટમાં રોજ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે આ બધાને જોતા આપણે જોઈએ કે કોંગ્રેસમાં કોણ કોનાથી નારાજ નથી

बेसतु हो એટલે કોંગ્રેસમાં અત્યારે એવી જોઈએ એવી જેને કહેવાય કે એવા ઇન્જેક્શન ઓક્સિજન હજી કઈ મને દેખાયા નથી કે લોકસભાની કારમી હાર પછી ઊભા થઈ બાકી ખરેખર જોવા જાવ તો આ છ પેટા ચૂંટણીથી એમને એક તક મળતી હતી પ્રજાની વચ્ચે પાછા જવાનો અવસર મળતો હતો પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નોને પૂછી શકતા હતા કે ભાઈ આ કારમી હાર તો બે નંબરની વાત છે પણ પ્રજાની એવી શું અપેક્ષા છે કે જે કોંગ્રેસ ફળીફૂત કે પરિપૂર્ણ કરી શકતી નથી એ વાંક કાઢી એ વાંકને શોધી અને પછી પ્રજાના સાચા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો કદાચ ક્યાંક કોંગ્રેસ આગળ વધી શકે પણ આ છ પેટા ચૂંટણીમાં ક્યાંય દેખાતું નથી અને મહારાષ્ટ્ર ની ચર્ચા કરીએ તો આ જ હાલત છે મહારાષ્ટ્રમાં ટિકિટની કાપા કાપી આગલા દિવસ સુધી થઈ પણ ભાજપ અને શિવસેના ગઠબંધન સારી રીતે પહેલી વાર ચૂંટણી પહેલા બાકી તો ચૂંટણીના આગલી રાત સુધી એક બીજા ને કાપા કાપી કરવી શિવસેના નો દબાણ માં પુષ્કળ રાખે છે ભાજપ ને ક્યાંક ને ક્યાંક રામ મંદિર ની બી યાત્રાઓ પોતે એકલા હાથે કરી આયા હજી પણ રામ મંદિર ના મુદ્દે ક્યાંક ને ક્યાંક એમને ફટકા મારતું રહેશે આ વસ્તુ માં કદાચ અત્યારે પહેલી વાર બે વચ્ચે સીટ ની વહેંચણી સારી રીતે થઈ છે કે સીએમ કદાચ સીએમ ભાજપ ના રહે અને ડેપ્યુટી સીએમ

ભારતીય જનતા પાર્ટીની મોટા ભાઈ તરીકે અત્યારે હાલમાં જોવે છે એકસો પચાસ ઉપર ભારતીય જનતા પાર્ટી અને એકસો ચોવીસ બેઠકો ઉપર શિવસેના લડી રહી છે કઈ રીતનું જોવો છો પરિણામ એ બહુ સરસ રીતે ગઠબંધનના જે અત્યારે થયું છે બહુ સરસ રીતે કર્યું છે ને અત્યાર સુધી ઓગણીસો છાસઠથી શિવસેનાની સ્થાપના થઈ ત્યાં સુધી અત્યાર સુધી ઠાકરે પરિવારથી કોઈ પણ ઇલેક્શન લડ્યા નથી પહેલી વખત પબ્લિકની પણ ઈચ્છા હતી કે ભાઈ ક્યાં ઠાકરે પરિવારથી કોઈ ઇલેક્શન લડે તે જે ઉદિત્ય ઠાકરેજીએ જનયાત્રા કાઢી હતી ત્યાં આખા મહારાષ્ટ્રમાં જે રીતે ફર્યા હતા અને લોકોને જનમાનસ જે હતું કે ભાઈ ત્યાંથી પણ કોઈ ઇલેક્શન લડે તો પબ્લિકની જે હતી ને પબ્લિકમાં જે શિવસેનાની ચાહના છે તો ત્યાં પરિવારમાંથી પણ કોઈ લડે તો નિર્ણય લેવામાં આવ્યો કે આદિત્ય ઠાકરેજીને ઇલેક્શન લડાવવામાં આવે આ રીતે એક ઇલેક્શન લડવાની ત્યાં શરૂઆત કરવામાં આવી છે ને જે પબ્લિક વર્ષોથી શિવસેનાના જે પ્રબલ નેતૃત્વ છે એ નેતૃત્વ એમના પરિવારમાંથી કોઈ ઇલેક્શન લડે અત્યાર સુધી રાજ ઠાકરે પણ અલગ નીકળી ગયા નવનિર્માણ સેના એમને બનાવી છે પણ એ પણ અત્યાર સુધી ઇલેક્શન લડ્યા નથી તો રા ઠાકરે પરિવારમાંથી આ પહેલી વખત જે ઇલેક્શન લડી આખો મહારાષ્ટ્રમાં ને આખા દેશમાં એમને આવકારવામાં આવ્યા છે કેમ કે આખા મહારાષ્ટ્રના દેશની જનતા પણ ઈચ્છતી હતી કે ત્યાં એક સબલ જે નેતૃત્વ છે એ પ્રશાસનમાં પણ આવીને પોતાની નેતૃત્વ ક્ષમતા દ્વારા જે કાર્ય છે એ પબ્લિક સુધી પહોંચાડે દેશને જે આગળ વધાવવાની જે પ્રક્રિયા છે જે પ્રશ્નો છે જે સંગઠન દ્વારા જે લોકોના પ્રશ્નોને જાહેરમાં આપણે કહેવામાં આવતા હતા એ પ્રશાસનમાં આવીને પોતે એમને પૂરા કરવાના પ્રયત્ન કરે એવી લોકોની પણ આશા હતી ને બહુ સરસ રીતે ગઠબંધન ચાલી રહ્યું છે ને આખા દેશમાં ને જેમ અમારા વિશ્લેષક છે એમને ગુજરાતનું સરસ વિશ્લેષણ કર્યું છે ને બહુ સારી રીતે કે એમને કે ભાઈ કોંગ્રેસ પોતાના ભાર નીચે દબાઈ ગઈ છે એવી રીતે મહારાષ્ટ્રમાં પણ એમની સ્થિતિ છે કે એ પોતાના ભાર નીચે દબાઈ ગયા છે એમની કોઈ સ્થિતિ નથી ને ભાજપ ને શિવસેનાનું જે સબળ ગઠબંધન છે એ પૂરું નેતૃત્વ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પાડ્યું છે અને આગળ પણ સરસ રીતે ત્યાં નેતૃત્વ પૂરું પાડશે એવી બધાને આશા છે પરંતુ અશોકભાઈ જે રીતે અવારનવાર ક્યાંક ટકરાવ પણ સામે આવતો હોય છે અત્યારે હાલમાં જે રીતે ચૂંટણી આવતી હોય છે ત્યારે ક્યાંક મિટિંગોનો દોર કરવામાં આવતો હોય છે અમિત શાહ દ્વારા ઉદ્ધવ ઠાકરે દ્વારા અને ત્યારબાદ ખાસ જે રીતે ડેપ્યુટી સીએમ પદની પણ વાત કરવામાં આવી છે તેના અંતર્ગત શું કહેશો જયારે પરિવાર હોય એક વિચારધારા વાળા નો લોક હોય બે પાર્ટી હોય તો બંને પાર્ટીમાં પોતે આગળ વધે એ હોય છે આપણે શિવસેનાની પણ ઈચ્છા હોય કે ભાઈ અમારામાંથી કોઈ એ મુખ્યમંત્રી બને પણ પહેલી વખત લો કે પહેલાં જ્યારે ગઠબંધન હતું ત્યારે શિવસેનાના મુખ્યમંત્રી હતા પણ અત્યારે માનલો કે ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો હતી તો ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્ય પ્રધાન બને એટલે ગઠબંધનમાં એ ચાલતું રહે છે જ્યારે જેને પાસે જેટલી સીટો હોય એના આધારે મુખ્યમંત્રી કોણ બનશે એ નિશ્ચિત કરવામાં આવે છે પણ બહુ સરસ છે એક વિચારધારાથી અમે સાથે મળીને અત્યાર સુધી આખા દેશની અંદર કોઈ સાચો ગઠબંધન હોય એક વિચારધારાવાળો ગઠબંધન હોય તો ભારતીય જનતા પાર્ટીને શિવસેનાનું ગઠબંધન છે જે હિન્દુત્વ માટે ને દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ બનીને સાથે રહીને પોતાની એકબીજાની કોઈ કમી હોય તો પણ એને જાહેરમાં કહીને એનો ધ્યાન દોરીને પણ સરસ રીતે કામ કરવાના પ્રયત્નો આખા મહારાષ્ટ્રમાંના દેશમાં ચાલી રહ્યા છે જી શ્રદ્ધાબેન આપ શું કશું રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની પણ જે રીતે ચૂંટણી આવી રહી છે અને અંતર્ગત અત્યારે તમામ જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને એકસો પચાસ બેઠકો પર જ્યારે ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે કઈ રીતનો માહોલ બની શકે છે મેં તમને પ્રતિપાલસિંહ કીધું ને કે આ માહોલ જે બની રહ્યો છે એ બિલકુલ જે ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ પોઝિટિવ છે એની સાથે શિવસેનાનું ગઠબંધન છે તો મહારાષ્ટ્રની અંદર પણ આ ગઠબંધન છે પૂર્ણ બહુમતની સાથે બહુ સારી રીતે પોતાની સરકાર બનાવશે એમાં કોઈ બે નથી લોકો ગઠબંધનનું કામ જુએ છે આજે લોકો જુએ છે કે તમારો નેતા કેટલો સ્થિર છે એના સ્ટેટમેન્ટ કેવા છે અને એના સ્ટેટમેન્ટ આગળ આપણી કન્ટ્રી માટે શું કરવાના છે એના માટેના છે એના ઉપર લોકો ભરોસો મૂકે છે જેને લડવું જ નથી જેને મેદાનમાં આવવું જ નથી લોકો એના ઉપર ભરોસો મૂકવા માટે રેડી જ નથી શા માટે હું મારો વોટ વેસ્ટ કરું કે કોઈ લડવા માટે બી તૈયાર ન હોય પહેલી વસ્તુ એ છે મહત્વની વસ્તુ અત્યારે લોકતંત્રમાં આની ચર્ચા થવી જોઈએ એના માટે વારેગડીએ એક જ પાર્ટીને કે તમે જ બધું કરો છો ઓકે અમે લોકો એક ડે વનથી એક વખત બે હજાર ઓગણીસનું ઇલેક્શન બી ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે તો પણ સંગઠનનું કામ નેક્સ્ટ ડેથી એટલી જ સ્પિરિટથી ચાલુ હોય એટલી સ્પીડથી કાર્યકર્તાઓ અંદર લોકોની વચ્ચે રહેતા હોય છે અને સરકારના કામો પહોંચાડતા હોય છે મહારાષ્ટ્ર સરકારે પણ ઘણું સારું કામ કર્યું છે છેલ્લા પાંચ વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસની સરકારે ત્યાં ઘણું સારું કામ કર્યું છે એ સાથે કેન્દ્ર સરકારની જે બધી યોજનાઓ છે એમાં સૌથી જ્યારે વધારે પોપ્યુલર પ્રધાનમંત્રી આવાસ યોજના છે આયુષ્યમાન યોજના છે જ્યાં ગરીબોને જે ઇલાજ છે મળ્યો છે એ લોકોને સ્પર્શી છે એ સાથે લોકો એક મજબૂત નેતૃત્વ જોયું છે કે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એની જે કલમની વાતો સિત્તેર વર્ષ સુધી થતી હતી એ કલમો હટી છે ટ્રિપલ તલાક હોય કે આતંકવાદના બિલો છે એના ઉપરનું જે સખત વલણ છે બે હજાર ઓગણીસ પછીનું જે ફર્સ્ટ મોનસૂન

અને એ એમણે આ તકને ફરીવાર ઝડપવી જોઈએ કેવી રીતે કારણ કે મહારાષ્ટ્રનું નિર્માણ થયું ઓગણીસો છપ્પનમાં પહેલાં બોમ્બે સેપરેટ હતું અને પછી મહારાષ્ટ્રનું નિર્માણ ઓગણીસો સાહીઠમાં થયું ત્યારથી કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષોના જ મુખ્યમંત્રી અને અન્ય પક્ષે શાસન ચલાવ્યું છે બે હજાર ચૌદમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી છે અત્યાર સુધી ગઠબંધનમાં ક્યાંક પાછળ બેઠી હતી પણ હવે ફ્રન્ટ એન્ડ ઉપર પહેલી વાર આવી ત્યારબાદ એમણે એમના કામ અને દેવેન્દ્ર ફડણવીસ માટે ચોક્કસથી કહી શકાય કારણ કે યંગ અને ડાયનામિક અને વધતા લો પ્રોફાઇલ ચીફ મિનિસ્ટર આપણે કે બાર કરોડ ની ફ્લેટ ની સ્કીમો ના કૌભાંડ જે શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે સરકાર તરફથી કદાચ ગિફ્ટમાં આપવાના હતા એમાં બહુ મોટું કૌભાંડ પકડાયું અને મુખ્યમંત્રીએ આ કૌભાંડના હિસાબે રાજીનામું આપવું પડે આનાથી સૌથી મોટી નામોશી અને નાલેશી ના કહેવાય એટલે કોંગ્રેસ માટે બહુ ખરાબ કહેવાય કે એ સતત ભ્રષ્ટાચારમાં એમનું ચાલતું નામ અને તેમ છતાં પાછી અંદર પાછી હોડ ચાલે કોમ્પિટિશન ચાલે કે હું સીએમ હું સીએમ ત્યાં સીએમના દાવેદાર માટેની પણ રેસ છે ટિકિટની પણ રેસ છે એટલે આટલી બધી રેસ ના હોઈએ ક્યાંક મેરીટ હોય ક્યાંક ક્વોલિફિકેશન હોય ક્યાંક પોતાની ગુણવત્તા અને ગુણધર્મો પણ હોવા જોઈએ કે હું લડવા માટે લાયક અને સક્ષમ છું કે કેમ માત્ર હું પક્ષમાં કંઈક કરી ખાઉં છું અથવા તો પક્ષની શું ફરજ અદા કરો છો એ પણ તમે જુઓ કેમ મહારાષ્ટ્રમાં આ બહુ મોટો વેક્યુમ છે કોંગ્રેસની અંદર એ મેં પોતે જોયેલો છે મહારાષ્ટ્રમાં એ જ રીતે હરિયાણાની આપણે વાત કરીએ એમાં પણ એક ચૂંટણી છે હરિયાણામાં પણ પહેલી વાર જંગી બહુમતીથી ભાજપ બે હજાર ચૌદમાં વાર આવ્યું અને ખટ્ટર સાહેબનું ત્યાં કામ બોલે છે કારણ કે પહેલાંનું હરિયાણા એ પાછું પંજાબ સાથેનું અડધું પંજાબ અડધું હરિયાણા અને ત્યાં જે એક સડો ચાલ્યો વ્યસનનો સડો એમાં કોંગ્રેસનો બહુ મોટો ફાળો છે ત્યાંની જનતાને ત્યાંની એક યુવાનોને નશાના માર્ગે ચડાવી દીધા એટલા માટે બે હાજર એ જ રીતે પંજાબમાં એ એ બાદલની સરકારે આ સડો કર્યો પંજાબમાં એના હિસાબે આ વખતે કોંગ્રેસને ફાયદો મળ્યો પણ એ ક્યાંક ને ક્યાંક હરિયાણામાં પણ બધી હતી હુડાની સરકારમાં અને એ બધીને ઓવરકમ ભાજપ સરકાર કરવામાં બહુ સક્ષમ રહીતી એટલે એનું ક્યાંક ને કંઈક પરિણામ મળી રહ્યું છે ગુજરાતમાં તો છ સીટ છે એમાંથી ચાર આપણે ફરીવાર વાત થઈ એમ ચાર એમની જતી આ પ્રમોટેડ થયા છે પણ ચોક્કસથી આ વખતે મને એવું લાગે છે મેરિટને બહુ ધ્યાનમાં રાખ્યું છે ટિકિટની ફાળવણીમાં કારણ કે એક એક વ્યક્તિ જો તમે કાઢો તો ભાઈ અમરીવાડી ટેકનોક્રેટ માણસ ક્યાંક રાધનપુરમાં તો ફિક્સ જ હતું થરાદની સીટ ઉપર છેલ્લી ઘડી સુધીની કસા કસી ચાલી અને શંકર ચૌધરી નહીં કારણ કે સ્થાનિકોનો રોષ કરતા બી ત્યાં માંગ એવી હતી કે અહીંનો કોઈ સ્થાનિકને ટિકિટ મળવી જોઈએ એટલે આ બધું થ્રી ડિગ્રી વધતા જ્ઞાતિવાદ આજે ભલે કોઈ પણ પક્ષ એમ કે અમે જ્ઞાતિવાદને નહીં મેરિટના આધારે પણ જ્ઞાતિવાદ વગર ગુજરાત અને ભારતનું રાજકારણ ચાલે એમ નથી એ બધું ધ્યાનમાં રાખીને થ્રી ડિગ્રી પ્રમાણે ટિકિટની વહેંચણી થઈ છે હવે જુઓ કોણ કોને કેટલી ટક્કર આપે છે જી અશોકભાઈ જે રીતે શિવસેના અત્યારે હાલમાં એકસો ચોવીસ બેઠકો પર ચૂંટણી લડી શકે છે જે રીતે પ્રશાંતભાઈએ પણ જણાવ્યું કે જ્ઞાતિવાદ ચોક્કસ ઇફેક્ટ કરતો હોય છે મુંબઈ મહારાષ્ટ્રમાં ખાસ કરીને જે રીતે મરાઠી માણસો વધારે રહે છે તે અંતર્ગત પણ જો આગળ ચર્ચા કરવામાં આવે તો શું લાગી રહ્યું છે કેટલી બેઠકો જીતવામાં સફળ રહી શકે છે કારણ કે જે રીતે મેં આગળ મુદ્દા પણ જણાવ્યા કે ખેડૂતોના પણ અનેક પ્રશ્નો છે અનેક અનેકવાર તેઓ રેલીઓ તેમજ રોડ શો કરી ચૂક્યા છે મહારાષ્ટ્રમાં પણ ત્યારબાદ મોંઘવારી પણ એટલી અત્યારે હાલમાં વકરી છે બેરોજગારીના પણ પ્રશ્નો સામે આવ્યા છે આર્થિક રીતે મંદી પણ છે શું કહેશો જે પણ મહારાષ્ટ્રના પ્રશ્નો માટે સતત શિવસેના સતત કિસાનોની વચ્ચે જઈને ને કિસાનોને પાસે જઈને એમના માટે એમને સરકાર નહીં પણ વ્યક્તિગત વ્યક્તિગત પણ મદદ સંગઠન દ્વારા પણ મદદ ત્યાં પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે એ રીતે આખા મહારાષ્ટ્રની અંદર શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની યુવતી એક સરસ રીતે ત્યાં કામ કર્યું છે એ સરકાર તો જે કામ કરે છે પણ સંગઠન પણ ત્યાં જઈને વ્યક્તિગત પોતાના દ્વારા સંગઠન દ્વારા પણ જે લોકોને મદદ પહોંચાડી શકવાની શક્યતા હોય કરવાના પૂરા એમના પ્રયત્નો કર્યા છે લોકચાહેનામ પ્રાપ્ત કરેલી આ સરકાર છે ને બહુમતીથી વધારે મેં વધારે સવા બસોથી અઢીસો વચ્ચેની સીટો બંને સાથે મળીને યુવતીમાં લાવવાની આખી જે એક સિસ્ટમ ગોઠવેલી છે ને જે રીતે ટિકિટની વહેંચણી કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જે કામ કરી શકે લડી શકે ને જે સક્ષમ હોય એ લોકોને ત્યાં ટિકિટની વહેંચણી થઈ છે ક્યાંક પણ અંદર ખાતે કોઈ પણ વિખવાદ પેદા નથી થયો ને વ્યવસ્થિત ગોઠવીને ત્યાં સારા અને ઉમેદવાર ત્યાં મળે એવા બંને પક્ષોએ મળીને પ્રયત્ન કર્યા છે ને વધારેમાં વધારે ત્યાં સવા બસો થી અઢીસો જેવી સીટો ત્યાં બંને પક્ષો મળીને લાવશે એવી શક્યતા દેખાઈ રહી છે શ્રદ્ધાબેન તે રીતે જ જે રીતે આપ મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો એકસો પચાસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે કેટલી બેઠકો જીતવામાં સફળતા મળી શકે છે કારણ કે સામે કોંગ્રેસ તેમજ એનસીપી છે તે પણ કેટલીક બેઠકો ચોક્કસથી હાંસલ કરશે જ પ્રતિપક્ષી લોકતંત્ર છે લોકો બધા માટે વોટ આપતા હોય છે પણ મને ખબર છે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર જે અમારું મજબૂત શિવસેના સાથેનું ગઠબંધન છે એનસીપી અને કોંગ્રેસ ક્યાંય લડાઈમાં છે જ નહીં જેમ ભાઈએ કીધું કે જેને લડવું જ નથી અને એ લડાઈમાં આવા જ નથી માંગતી આ દેશની અંદર દરેક નાગરિક છે એ કાલે બી સમજદાર હતો આજે બી સમજદાર છે એને ખબર છે એનો કિંમતી મત એને ક્યાં આપવો છે અને અત્યારે જે રીતે આપણી પાસે ટેકનિકોલોજી વધી ગઈ છે લોકો સુધી રીચ થઈ છે એટલે લોકોનો પોતાનું ઓપિનિયન હોય છે કોઈક જઈને એવું કહી દે કોઈને પટ્ટી પડાઈ દે એ પહેલાં બી પોસિબલ હતું ને અત્યારના સમયમાં તો બિલકુલ પોસિબલ નથી થેન્કસ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા છે સોશિયલ મીડિયા છે વોટ્સઅપ કનેક્ટિવિટીઝ છે લોકો પોતાનું રિસર્ચ જાતે કરતા હોય છે શા માટે લોકો એનસીપી કે કોંગ્રેસને વોટ આપે જ્યારે એમની કોઈ માઇન્ડસેટ છેડ દે હજુ સુધી એમણે એ નક્કી જ નથી કર્યું

કીધું કે તે નેતાઓની પાર્ટી છે બસ આ એક બેઝિક ફરક છે ભારતીય જનતા પાર્ટી છે એ બિલકુલ જે છે એ લોકો સુધી બૂથ સુધી ગામ સુધી કાર્યકર્તાઓની સાથે એની પાસે એક સબળ અને સફળ મજબૂત નેતૃત્વ છે એનું અમને ગૌરવ છે હવે એ ગૌરવને બીજું કોઈ રીતે ટાંકી લે એ એમનો પરિપ્રેક્ષ હોય શકે પણ મારું એક જ વસ્તુ દરેક ડિબેટમાં કહ્યું છે કે લોકતંત્રમાં એક સમય એવો પણ હતો જે અમારા પ્રધાનમંત્રીજીએ કીધું છે કે બેથી બસો બ્યાસીની સફર સીટ તય કરી છે બે સીટો હતી એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા વિરોધ પક્ષમાં રહીને મજબૂતીથી લોકતંત્ર માટે અવાજ ઉઠાવતા રહ્યા છે મને ખબર છે વર્ષ બે હજાર ચારથી લઈને બે હજાર દસ સુધી સરકાર હતી અમારી પાસે આદરણીય સુષ્માજી આદરણીય અરુણ જે અમારી વચ્ચે રહ્યા નથી અમારા જ નેતા હતા અને લોકતંત્રનો અવાજ ઉઠાવતા રહ્યા છે એટલે એવું નથી કે અમને વારસાની અંદર સત્તા જ મળી ગઈ છે પણ જે લોકોને વારસાની અંદર કશું જ કર્યા વગર સત્તા મળી છે અને જે લોકોએ સિત્તેર વર્ષ સુધી આ દેશને પાછળ રાખ્યો છે એમને અત્યારે કદાચ કદાચ પોસિબિલિટી છે જ નહીં નેતાઓ છે અને એમને એસી ચેમ્બરમાં રહેવાની આદત છે લોકોની વચ્ચે જવાના નથી તો મને નથી લાગતું કે આ દેશના લોકો પોતાનો કિંમતી મત એમને આપે ચોક્કસ મહારાષ્ટ્ર હોય કે ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીને લોકોનો આશીર્વાદ જરૂર મળશે પ્રશાંતભાઈ લાગી રહ્યું છે કે અત્યારે હાલમાં ક્યાંક નરેન્દ્ર મોદી અને બીજેપી દ્વારા પણ કોંગ્રેસ મુક્ત ભારત જે અભિયાન પણ ચલાવવામાં આવે છે કે કોંગ્રેસ મુક્ત ભારત થવું જોઈએ તમામ રાજ્યોમાં ભગવડ લહેરાવો જોઈએ અને એ અંતર્ગત વાત કરવામાં આવે તો કોંગ્રેસ આટલા સમય સુધી સત્તામાં રહી લાગી રહ્યું છે ક્યાંક તેને સત્તાનો આફડો એટલો બધો ચડી ગયો છે કે અત્યારે હાલમાં વિપક્ષના રોલમાં એ સેટ થઈ શકતી નથી વિપક્ષમાં કઈ રીતે વિરોધ કરવો કઈ રીતે પ્રજાના વચ્ચે જવું પ્રજાના પ્રશ્નો ઉઠાવવા કદાચ તે તે સમજી જ નથી શકતા તેમના કાર્યકરો જે બૂથ લેવલના છે તેમજ મોડી મંડળ છે તે કદાચ તેમને ખ્યાલ નથી આવતો એક કઠણાઈ કહેવાય એક સમય હતો કે જેમ બે થી બસો બ્યાસી સીટની વાર્તા કરી ને આપણે ત્યારે એવા કેવું હતું કે એક સમય એવો હતો કે પાંચસો ને તેંતાલીસ લોકસભામાં કોંગ્રેસ ચારસો પચાસ કરતાં વધારે ઉમેદવાર ઉભા રાખી શકતી હતી અને છેક બૂથ લેવલ સુધીનું એનું આખું મેનેજમેન્ટ નહીં પણ એક આખું સ્ટ્રક્ચર તૈયાર હતું અને ત્યારે કદાચ ભાજપ પાસે એવું બી બને અમુક આંતરિયાળ ગામડાઓમાં ઈવન હજી પણ ક્યાંક એવા આંતરિયાળ ગામડા એવા હશે કે જ્યાં ભાજપ સુધી કદાચ કોઈને ખબર નથી હવે તો વસ્તુ આખી અલગ છે પણ એ એવો સમય હતો અને ત્યાં ભાજપનો કોઈ કાર્યકર કે કોઈ નેતા ક્યારેય ગયો જ ન હોય અને ભાજપની પેલી ચિઠ્ઠી જે ઇલેક્શનમાં ચિઠ્ઠી તમને મળે ને એ પણ ક્યારેય નહીં મળ્યો એવો સમય હતો એમાંથી જે આટલું ટ્રાન્સફોર્મેશન ભાજપે કર્યું તો કોંગ્રેસે જે હતું એ કેવી રીતે ગુમાયું કેમ ગુમાયું એનું એનાલિસિસ એમણે કરવાની જરૂર છે કારણ કે કોંગ્રેસે સિત્તેર વર્ષ શાસન કર્યું છે તો એમાં એમણે કંઈક તો કર્યું છે દેશ તો બનાયો માનો કે આપણે પેલું નથી કહેતા કે ના ઊભા થઈએ અને શૂન્યમાંથી સર્જન કરીએ તો એમ કોંગ્રેસે ઝીરો દેશમાંથી કંઈક દેશ બનાવ્યો તો એ કહેવા માટે એમની પાસે બહુ બધું છે એક એક એ પ્રજાની વચ્ચે ખાલી એટલું બી લઈ જાય અને એને સારી રીતે ટ્રાન્સફોર્મ કરી શકે પણ મને ક્યાંક એવું લાગે છે કે જે કોંગ્રેસ સત્તાના મધથી સતત ચાલતી આવી હતી એમાં જે નવી પેઢી જે ઉમેરાઈ એ નવી પેઢી માત્ર એશ આરામ કરવા આવી અને એ લોકો કોંગ્રેસ ને ઊંચી ના લાવી શકી બીજું જૂથબંધી કે મારો ને મારો માણસ હું જે લાવું એ મારથી નીચે જ રહેવો જોઈએ ઉપર ના જવો જોઈએ એટલે આપણે ભાજપનું ઉદાહરણ લઈએ તો સંઘવી ના શક્ય બની શકે આ વસ્તુ એમણે કરવી જોઈએ રાહુલ ગાંધી વચ્ચે પ્રયત્ન કર્યા હતા કે યુવા મોરચાનું ઇલેક્શન કરાવી અને પછી યુવા મોરચાનો પ્રમુખ બને એમાંથી પછી પ્રદેશ પ્રમુખ સુધી પણ પહોંચી શકાય પણ અંદર ને અંદરના વિરોધ અને જૂથબંધીએ એને આ સફળ ન થવા દીધી એટલે ક્યાંક

આદિત્ય ઠાકરે અત્યારે હાલમાં જ્યારે વરલીથી લડી રહ્યા છે ત્યારે ખુદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રાજ ઠાકરેએ પણ કહ્યું હતું કે તેઓ પોતાના ભત્રીજા સામે કોઈ પણ ઉમેદવાર નહીં ઊભા રાખે શું કહેશો એ એવું દરેક પાર્ટીમાં હોય કેટલી જગ્યાએ માની લો કે યુપીમાં ઇલેક્શન થાય છે તો સોનિયા ગાંધી ને રાહુલ ગાંધીઓ એની સામે બીજા જે પક્ષો હોય જે એ પોતાના ઉમેદવાર નથી ઊભા રાખતા કે ક્યાંક નબળા ઉમેદવાર ઊભા રાખે છે આદિત્ય ઠાકરેજીને ઠાકરે પરિવારમાં પહેલી વખત કોઈ ઇલેક્શન લડી રહ્યા છે એટલે એ બહુમતીથી સરસ સારા મતોથી જીતીને આય ને એક ઇતિહાસની રચના કરે એ એમના મનમાં હશે એટલે બહુ સરસ છે કે એમને આટલું વિચાર્યું છે કે ભાઈ એમની સામે આપણે ઉમેદવાર ઊભી નહીં રાખવાના એમનો સારો નિર્ણય છે જે ઠાકરે પરિવારમાંથી પહેલી વખત કોઈ ચૂંટણી લડી રહ્યા છે તો બહુ બહુમતીથી જીતીને આવીને

આવનારા પક્ષમાં કયો પક્ષ ચૂંટાઈને આવે છે કોના નામે કોને કેટલા મત મળે છે તે આવનારો સમય જાણી શકશું તો ચોક્કસથી આપ તમામ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બોલ આપનો ખૂબ આભાર શ્રદ્ધાબેન પ્રશાંતબેન અશોકભાઈ તો શતરંજ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર